કેવડિયા ખાતે ગુજરાતનું પ્રથમ રિવર રાફ્ટિંગનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત તારીખ 31 ઓક્ટોબર 2019 રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખુલ્લું મુકાયું હતું. અત્યાર સુધી 20 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુની મુલાકાત લઈ ચૂક્યા છે અને હાલ સ્ટેચ્યુને સંલગ્ન વિવિધ પ્રોજેક્ટોનું કામ ચાલી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ હજુ પ્રવાસીઓની સંખ્યા વધશે તેમ અંદાજ લગાવાઈ રહ્યો છે. આજના ઇન્ટરનેટ યુગમાં જ્યારે લોકોને એક સેકન્ડ પણ ઇન્ટરનેટ વિના ચાલતું ન હોય ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનારા પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા એવી ફ્રી વાઇફાઈ સુવિધાનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. કેવડિયા પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મફત હાઈ સ્પીડ વાઇફાઈ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. આ વાઇફાઈ સુવિધા રિલાયન્સ જીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. આપણે જે 600 ક્યુસેક પાણી દરરોજ છોડીએ છીએ નર્મદા નદીમાં, એ જ ફ્લોમાં 5 કિલોમીટર સુધીનું રાફ્ટિંગ થશે. 5 જગ્યાએ રેપિડ એટલે ઉપરથી હેઠું પડે એ પ્રકારની 5 જગ્યા પણ અંદર છે, એટલે એકદમ થ્રિલિંગ અને એક્સાઇટિંગ રાફ્ટિંગ આ આખું બનશે. ઉત્તરાખંડથી ખાસ એના સ્પેશિયલ બધી ટીમ આવી ગઈ છે. આપણે આજે મેં શરૂઆત કરી છે, 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ આપણે ચાલુ કરીશું. લોકો ટિકિટ લઈ અને રાફ્ટિંગ કરે અને આનંદ કરે. કેવડિયા એટલે કે એકતા નગરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક નવું પીછું રિવર રાફ્ટિંગથી ઉમેરાનું છે અને એટલી સુંદર સાઇટ છે. બંને બાજુ જંગલો, વચમાં નદી ખલખલ છલછલ વહેતી નદી છે અને રેપિડ સાથે એક્શન સાથે આખું રાફ્ટિંગ થશે, એટલે ગુજરાતમાં એક ટુરિઝમનું મોટું કેન્દ્ર આપણે કેવડિયા ખાતે ઊભું કર્યું છે.